ગુડ મોર્નિંગ એવરી વન એન્ડ વેલકમ ટુ બીસીએ કરંટ અફેર્સ ઇન ગુજરાતી. મિત્રો, આજ છે 15 ઓગસ્ટ 2019. તો સૌ પહેલાં બધાને 15 ઓગસ્ટ અને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. અને જે 15 ઓગસ્ટના કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો છે એ આપણે આ વિડીયામાં જોઈશું. આ વિડીયાની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ છે એ જોઈન કરીને કરંટ અફેર્સની સાથે સાથે GK પણ મેળવી શકો છો. તો મિત્રો, આવો જોઈએ 15 ઓગસ્ટના રોજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, હાલમાં કેટલામાં સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે? ઓપ્શન છે 72મો, 73મો, 74મો, 74મો અને 1 પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય 73મો. મિત્રો, 2019નો સ્વાતંત્ર્ય સંગ્રામ 73મો સ્વાતંત્ર્ય સંગ્રામ છે. મિત્રો, નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર કંઈક આ રીતે છે આયોજન થયેલ છે. અને નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામ છે તેમાં હાજરી આપીને ધ્વજવંદન કરાયું હતું. મિત્રો, હાલ જમ્મુ કાશ્મીર પરથી પણ જે 370ની કલમ છે એ હટી છે. અને ત્યારબાદ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે ઉજવવામાં આવેલ છે. અને મિત્રો, ત્યાંના જે ગવર્નર છે સત્યપાલ સિંહ મલિક, તેના દ્વારા છે એ ધ્વજવંદન થયેલ છે. આગળનો પ્રશ્ન છે, હાલમાં સ્વાતંત્ર દિવસ નિમિત્તે કોને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે? ઓપ્શન છે સિપાહી પ્રકાશ યાદવ, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન, મીટી અગ્રવાલ અને CRPF કમાન્ડર હર્ષપાલ સિંહ. તો આનો સાચો ઓપ્શન થાય વિંગ કમાન્ડર અભિનંદન. મિત્રો, વીર ચક્ર છે એનાથી વિંગ કમાન્ડર અભિનંદન છે એને સન્માનિત કરાયા છે. મિત્રો, સિપાહી પ્રકાશ જાદવ અને CRPF કમાન્ડર હર્ષપાલ સિંહ છે તેમને જે કીર્તિ ચક્ર છે એમનાથી સન્માનિત કરવામાં આવેલ છે. તથા જે મીટી અગ્રવાલ છે તેમને યુદ્ધ દેવા મેડલ છે આપવામાં આવેલ છે. મિત્રો, આપ ઇમેજમાં જોઈ શકો છો વિંગ કમાન્ડર અભિનંદન કે જેમને હાલ વીર ચક્રથી સન્માનિત કરાયા છે. આગળનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં પંચમીર્થમને GI ટેગ દેવામાં આવેલ છે? ઓપ્શન છે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને 1 પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય તમિલનાડુ. મિત્રો, તમિલનાડુમાં પંચમીર્થમ એ એક પ્રસાદ છે. મિત્રો, તમિલનાડુમાં આવેલું મુરુગન મંદિર કે જેનો પ્રસાદ છે પંચમીર્થમ અને એને હાલ GI ટેગ છે આપવામાં આવેલ છે. હવે મિત્રો, પંચમી થ્રમ કે જે 5 પ્રાકૃતિક વસ્તુઓ છે એનો બને છે. તો એમાં કોનો કોનો સમાવેશ થાય છે? કેળું, ગોળ, ગાયનું ઘી, મધ અને એલાયચી. આ 5 ચીજ છે એના મિશ્રણથી છે બનાવવામાં આવે છે. હવે મિત્રો, GI ટેગ. તો મિત્રો, મેં તમને જણાવ્યું હતું કે GI ટેગ છે એ કોઈ પણ જગ્યાની કોઈ પણ વસ્તુ છે એ ફેમસ હોય તો તેના માટે તેને આપવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ 2020નો શુભારંભ કોણે કર્યો છે? ઓપ્શન છે નરેન્દ્રભાઈ મોદી, હરદીપસિંહ પુરી, અમિત શાહ અને 1 પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય હરદીપસિંહ પુરી. મિત્રો, આપણા હાલના કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરી છે તેના દ્વારા 2020નું સ્વચ્છ સર્વેક્ષણ છે એનું આયોજન થયેલ છે. હવે મિત્રો, સ્વચ્છ સર્વેક્ષણ એની શરૂઆત છે એ 2016માં થઈ હતી અને પ્રથમ વિજેતા મૈસૂર છે. ત્યાર પછી 2017થી 2019 સુધીના જે વિજેતાઓ છે એમાં ઇન્દોર જ છે. એટલે કે 2017થી 2019 સુધીનો જે સ્વચ્છ સર્વેક્ષણ છે એ ઇન્દોર દ્વારા જીતાવવામાં આવેલ છે. અને 2020નું જે સ્વચ્છ સર્વેક્ષણ છે એનું આયોજન આપણા જે કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરી છે તેના દ્વારા થયેલ છે. આગળનો પ્રશ્ન છે, હાલમાં વૈશ્વિક નિવેશકોના સંમેલન 2019ની મિજબાની કોણ કરશે? ઓપ્શન છે ગુજરાત, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર અને 1 પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય જમ્મુ કાશ્મીર. મિત્રો, 2019નું જે વૈશ્વિક નિવેશન સંમેલન છે એ છે એનું મિજબાની 2019માં જમ્મુ કાશ્મીર કરવાનું છે. હવે મિત્રો, આ જે સંમેલન છે નિવેશકોનું, વૈશ્વિક નિવેશક સંમેલન 2019 એ 3 દિવસીય સંમેલન હશે. અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ છે એવા 2 નવા કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીરમાં હવે બનવાના છે.
આગળનો પ્રશ્ન છે, હાલમાં સ્વચ્છ નગર એપ કોણે લોન્ચ કર્યું છે? ઓપ્શન છે હરદીપસિંહ પુરી, નિર્મલા સીતારામન, નરેન્દ્રભાઈ મોદી અને એક પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય હરદીપસિંહ પુરી. મિત્રો, મેં તમને થોડી વાર પહેલાં જણાવ્યું હતું કે હરદીપસિંહ પુરી એ આપણા કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી છે, કે જેણે હાલ સ્વચ્છ નગર એપ છે લોન્ચ કર્યું છે. આગળનો પ્રશ્ન છે, હાલમાં વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2019 માં કોણે પુરસ્કાર જીત્યો છે? ઓપ્શન છે રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર અને એક પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય રાજસ્થાન. મિત્રો, રાજસ્થાન કે જેણે હાલ વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2019 છે એમાં પુરસ્કાર જીત્યો છે. તો મિત્રો, વર્લ્ડ એજ્યુકેશન સમિટનું આયોજન ક્યાં થયું હતું? તો નવી દિલ્હીમાં થયું હતું. હવે મિત્રો, રાજસ્થાન દ્વારા પુરસ્કાર જીતવામાં આવેલ છે. તો રાજસ્થાનની રાજધાની શું છે? જયપુર. જયપુરને હાલ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાં જાહેર કરવામાં આવેલ છે અને જયપુર છે એને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જયપુરના મુખ્યમંત્રી કોણ છે? અશોક ગહેલોત. અને જયપુરના ગવર્નર હાલ કોણ છે? કલ્યાણ સિંહ. આગળનો પ્રશ્ન છે, હાલમાં ફ્રેન્ચ સન્માન પ્રાપ્ત કરનાર પહેલા ભારતીય કોણ બન્યા છે? ઓપ્શન છે સંજીવ કુમાર, પ્રિયમ ચેટર્જી, વિકાસ ખન્ના અને એક પણ નહીં. તો સાચો ઓપ્શન થાય પ્રિયમ ચેટર્જી. મિત્રો, આ છે પ્રિયમ ચેટર્જી અને તેઓ પશ્ચિમ બંગાળના વતની છે અને હાલ તેમણે ફ્રેન્ચ સન્માન છે પ્રાપ્ત કરેલ છે. હવે ફ્રેન્ચ સન્માન પ્રાપ્ત કરેલ છે. તો ફ્રાન્સની રાજધાની શું છે? પેરિસ. ફ્રાન્સનું ચલણ શું છે? યુરો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ હાલ કોણ છે? એમ્યુન્યુઅલ મેક્રોન. આગળનો પ્રશ્ન છે, હાલમાં એએના એથલેન્ટિક આયોગના સદસ્યના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન છે હિમા દાસ, પીવી સિંધુ, પીટી ઉષા અને એક પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય પીટી ઉષા. મિત્રો, ટ્રિપલ એ એશિયન એથલેન્ટિક એસોસિએશન કે જેના આયોગના સદસ્યના રૂપમાં હાલ પીટી ઉષા છે એને નિયુક્ત કરાયા છે. મિત્રો, પીટી ઉષા કે જેને હાલ ટ્રિપલ એ એટલે કે એસોસિએશન એથલેટિક એસોસિએશન એશિયન એથલેટિક એસોસિએશનના સદસ્ય છે એના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ છે. મિત્રો, આજનો આપણો કરંટ અફેર્સનો વિડીયો બસ આટલો જ. હવે આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવશો. અમારું જે ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન છે એ જરૂર દબાવશો, જેથી તમને ડેલી કરંટ અફેર્સનો વિડીયો છે એ મળતો રહે. સાથે અમારું ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ છે એ હંમેશા તમારા માટે ખુલ્લું જ છે. તો તેની લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેથી તમે જોઈન કરીને કરંટ અફેર્સની સાથે સાથે જીકે પણ મેળવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ડેલી કરંટ અફેર્સ બાય બુનિયાદ કરિયર એકેડેમી. થેન્ક યુ, ટેક કેર એન્ડ હેવ અ નાઇસ ડે.